આપણે આજે જોઈશું શિક્ષકોનું ગામ. હા, દરેક ગામની કોઈ ને કોઈ ખાસિયત હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા 3 અલગ અલગ ગામ ઓળખાય છે શિક્ષકોના ગામ તરીકે. અને આ ગામને શિક્ષકોના ગામ બનાવવા પાછળ એક મહિલાનો હાથ છે. ગાંધીવાદી વિચારસરણીને વરેલ મહિલાનો જોઈએ વિશેષ અહેવાલ. સુમતીબેન રાવલ. પહેલી નજરે એમને જોઈને કોઈને પણ ના લાગે કે આ મહિલાએ સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ અને કેળવણીની કેડી કંડારેલી અને આજે તેમના પ્રતાપે 1000થી વધુ મહિલાઓ શિક્ષકની નોકરી કરી ગર્વભેર સ્વમાનભેર જીવી રહી છે. સુમિતાબેનના પ્રતાપે આજે હિંમતનગરથી 5-1 કિલોમીટરના અંતરે આવેલા હડિયોલ, ગઢોડા અને આકોદરા ગામ શિક્ષકોના ગામ બની ગયા છે. અહીં ઘર દીઠ 3-4 શિક્ષક ન મળે તો નવાય જ નહીં. જે સમયે કન્યા કેળવણીનું મહત્વ જ નહોતું એ વખતે સુમતીબેન ઘરે ઘરે ફરીને દીકરીઓને ભણાવવા માટેની હિમાયત કરી હતી. મુશ્કેલીઓ તો શરૂઆતમાં ગામડામાં બેઠા 60 વર્ષ થયા આજે સંસ્થાને, એટલે શરૂઆતમાં તો બધી મુશ્કેલી આવે જ, કારણ કે ગામ લોકોને આજે આખી બેઝિક એજ્યુકેશન, પાયાનું શિક્ષણ, માત્ર એમ કે અક્ષર જ્ઞાન એટલો જ ખ્યાલ હોય ગામડાના લોકોને કે આ ભણે એને 7મું ધોરણ પાસ થાય કે SSC પાસ થાય, પણ એ શિક્ષણ નથી. શિક્ષણ આખું જીવનલક્ષી બનવું જોઈએ એ દૃષ્ટિએ અમે પ્રયત્ન કર્યા કર્યો. અત્યાર સુધી છોકરીઓ ભણતી નહોતી, છોકરીઓને પણ સમજાવ્યું ગામમાં મા બાપોને બધાને, ઘેર ઘેર જઈને અમે તો એ લોકોને ખ્યાલ આપ્યો કે ભાઈ છોકરીએ પણ ભણવું જોઈએ, શું કામ એકલો છોકરો, બંને સાથે જીવન જીવવાનું હોય તો પછી 2 પૈડા, એક ઊંચું હોય એક નીચું હોય, એ ગાડી કેવી ચાલે. એટલે હવે ધીમે ધીમે જમાનો પણ બદલાશે, બદલાઈ રહ્યો છે, આ દેશ દુનિયામાં શું ચાલે છે એ બધું જાણવું જોઈએ. એ માત્ર એકલો પુરુષ જાણે બરાબર નથી, સ્ત્રીએ પણ જાણવું જોઈએ. ઘરકામ એ તો છે જ મહત્વનું, અને ઘર પણ ચલાવવાનું છે અને એ પણ સરસ રીતે ચલાવવાનું છે, વૈજ્ઞાનિક ઢબે આખું બધું ચલાવવાનું છે. પણ એક જ નહીં, ઘરની બહાર પણ શું ચાલે છે બધું જાણવું જોઈએ અને તેથી ભણાવવી જોઈએ છોકરીઓને. ખાસ કરીને ગુજરાત સરકારનો શિક્ષકો સૌથી વધારે ધરપકડ લેતા હોય તો હડિયોલ, ગઢોડા, અનિરા છે. અરે હડિયોલ, ગઢોડા, આખોદરા, એ બધું તમારા પ્રતાપ છે, તમને કેવું લાગે છે? આમ તો સારું લાગે છે કે ભાઈ શિક્ષણ બધાએ મેળવ્યું અને નોકરી કરે છે. હવે એવું છે કે અમે તો કે કયા જ કરીએ છીએ અને સંમેલનો કરીએ છીએ, મળતા રહીએ છીએ કે આપણે જે કંઈ કરીએ બધું પ્રામાણિક રીતે કરીએ, માત્ર અભ્યાસક્રમ એટલો પૂરતો નથી, પણ એની સાથે આખું જીવનલક્ષી શિક્ષણ બને. શાને માટે શિક્ષણ છે? તેમાંથી કંઈ જીવન બને, આખર જીવનમાં એ બધાનો ઉપયોગ થાય એ દૃષ્ટિએ આપણું શિક્ષણનું કામ આપણે કરીએ તો વધારે શિક્ષક તરીકે આપણે યોગ્ય કહેવાઈએ, પ્રામાણિક કહેવાઈએ અને શિક્ષણને આપણે સમજ્યા કહેવાઈએ. વર્ષ 1959 થી સુમતીબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલે આ વિસ્તારમાં શિક્ષણનો પાયો નાખ્યો હતો અને દીકરીઓના શિક્ષણની સાથે સાથે દીકરીઓને પણ શિક્ષણ અપાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા. ભાજપ સરકાર કરતાં પણ પહેલા કન્યા કેળવણીની શરૂઆત આ વિસ્તારમાં થઈ હતી અને આજે આ 3 ગામોની અનેકો દીકરીઓ ગર્વભેર ગુજરાત બહારની શાળાઓમાં શિક્ષિકા તરીકેની ફરજ નિભાવી અનેરામાં મેળવેલા ગાંધીના વિચારો અને શિક્ષણના સિદ્ધાંતો અન્યોને આપી રહ્યા છે. હા, અમે અનેરા PTC કરી 82-83માં. અનેરામાંથી મને બહુ સરસ ગુણો મળ્યા છે, સ્વચ્છતાનું, ચીવટતાનું જેવા બહુ સરસ ગુણો મળ્યા છે. અને બેનને મને બહુ જ, સુમતીબેનને બહુ જ સરસ શિક્ષણ આપ્યું છે, એવું જ શિક્ષણ અમે મારા બાળકોને અત્યારે આપી રહ્યા છીએ અને અમારામાં બહુ પ્રગતિ થઈ અને અમે અમારા પગ ઉપર અત્યારે સક્ષમ જીવી રહ્યા છીએ. કોઈની આશા નીચે જીવતા નથી અને અમારા પગ ઉપર અમે જીવી રહ્યા છીએ. અનેરાના પડતા હું ગાંધી વિચારસરણીના કારણે હું અહીંયા 9-12 ધોરણ ભણી અને અહીંયા ગાંધી વિચારણાના કારણે મને સારું એવું માર્ગદર્શન મળ્યું. સુમતીબેને મને એટલું બધું કે મારા માતા પિતાને સમજાવવાની મને અનેરા અહીંયા ભણવા માટે મૂકી અને હું અહીંયા સરસ મજાનું સુમતીબેનના આધારે સરસ મજાનું એટલું મારું સરસ રીતે હું પગભર થઈ ગઈ છું. એમના આધારે હું સરસ આગળ ભણી અને ગાંધી વિચારસરણીને બધું ધ્યાનમાં રાખીને હું મારા પગ ઉપર સરસ રીતે અહીંયા સર્વિસ કરી રહી છું.
અને અહીંયા ગૌરવથી શાંતિપૂર્વક મારા કુટુંબનું અને શાંતિથી સર્વિસ કરી શકું છું. મારું નામ પ્રજાપતિ. શિક્ષિત થઈને અન્યોને શિક્ષિત કરવા એ આ ત્રણ ગામોનો નિયમ પહેલાથી જ રહ્યો છે. હાલમાં ગુજરાતનો એવો કોઈ તાલુકો નહીં હોય કે જ્યાં આ ત્રણ ગામના શિક્ષકો નહીં હોય, અને એ નિયમ મુજબ જ આ ગામોની આવનારી પેઢી પણ ઇન્જિનિયરિંગ કે ડૉક્ટરી લાઈન લેવાની જગ્યાએ પીટીસી કે બીએડ કરી શિક્ષકની નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.